नमस्कार, हेल्दी रसोई घर में आपनु स्वागत छे। आजे बनाईशु केसर इलायची श्रीखंड। तो चालो जोई लईए रेसिपी ने। मैं अहींया 5 कलाक दही आ रीते रूमाल में लपेटीने राख्युं हतुं अने एना उपर वजन राख्युं हतुं। आ 1 किलो दही हतुं अने एनुं पाणी नीतरी गयुं छे। तमे जुओ કેટલું બધું પાણી નીકળી ગયું। તો ટોટલી મસ્ત રીતે દહીં થઈ ગયું છે। હવે આપણે એને લઈ લઈશું। આપ જોઈ શકો છો કે 1 કિલો દહીંમાંથી આટલું નીકળ્યું છે અને બીજું પાણી અલગ થઈ ગયું। હવે શ્રીખંડ બનાવવા માટે મેં બીજી સામગ્રી લીધી છે। તો અહીંયા કેસરવાળું દૂધ મેં થોડું ગરમ કરીને કેસરના તાંતણા લીધેલા છે। ત્યારબાદ 4 ચમચ મેં અહીંયા ખાંડ મિક્સરમાં ક્રશ કરી લીધી છે। ત્યારબાદ અહીંયા ઇલાયચી ફ્લેવર માટે લીધી છે, પિસ્તા કતરણ માટે લીધેલા છે, ચાંદીનો વરખ લીધેલો છે ડેકોરેશન માટે। આ સિવાય તમે તમારા જે ફ્લેવરનું ખાવું હોય એ ફ્લેવરનું ફૂડ તમે અંદર નાખી શકો છો, અથવા તો રોઝ એસેન્સ હોય એ પણ મૂકી શકો છો। હવે આપણે આને સરસ રીતે ફેટી લઈશું। 3-4 મિનિટ સુધી એકદમ ક્રીમ જેવું ટેક્સચર થઈ જાય ત્યાં સુધી આપણે ફેટીશું આને। તમે જોઈ શકો છો સરસ ક્રીમી ટેક્સચર થઈ ગયું છે। હવે એની અંદર અહીંયા 4 ચમચી મેં ખાંડ લીધી છે ક્રશ કરેલી, તો એ મૂકી દઈએ, અને ઇલાયચી પાવડર ઉમેરી દઈશ। હવે બધું જ મિક્સ કરી દઈએ। બધું જ મિક્સ થઈ ગયું છે। તમે સહેજ ચાખીને તમે તમારી જરૂરિયાત મુજબ ખાંડ ઉમેરી શકો છો। સહેજ ગળે ઓછો કે ગળે વધારે જોઈતું એ પ્રમાણે તમે મીઠાશ ઉમેરી શકો છો। તો હવે આપણે સર્વ કરી લઈએ। હવે આપણે ડેકોરેશન કરી લઈશું। અહીંયા હું થોડા કેસરના તાંતણા ઉમેરીશ। થોડા પિસ્તા તો તૈયાર છે આપણું શ્રીખંડ। અને નવી નવી રેસીપી જાણવા માટે મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો। આભાર।